हेलो फ्रेंड्स, वेलकम टू आर चैनल वेस्ट माथे बेस्ट। आज आप किड्स माटे बेंगल्स बनावा जा रहा है, एप आ प्लास्टिक नी बोटल माथे। तो आप बस आ बड़ी वस्तु जोईशे अने कोईपण आवी लेस मिरर ए पण कईपण वस्तु तमारी पासे जे वधारानी पड़ी होय एना उपयोग थी आपणे आजे प्लास्टिक नी बोटल माथी बेंगल्स बनावीशुं किड्स नी। तो अहींया हुं एनो माप साइज जोई लउं छुं। तो अहींया 7 थाय छे, 7 इंच। तो तमारे एनु कड़ू जे रीते चालतू होय एवी रीते चेक करी लेवानो एनी साइज के चालशे के नहीं एम। तो अहींयाथी आवी रीते हुं करूँ छुं कट। तमारे 3-3 ना राखवा होय तो आवी रीते 3-3 ना राखी शको, अने 2-2 नो मीन्स एनी वेथ पहोळाई केटली राखवी छे तमारो पर डिपेन्ड छे। तो अहींया हुं आवी रीते पहेला कटरनी मददथी कट करूँ छुं, पछी एने कातरनी मददथी कट करी लईश। तो एकदम ईजी बन से, तमे वीडियो पूरेपूरो जोजो एटले तमने एकदम इजीली आवड़ी जशे। अने जो तमने अमारा वीडियो गमता होय, कोई सजेशन होय, कोई कई पण होय तो तमे कमेंट करीने अमने जणाई शको छो। तो आवी रीते मैं थोड़ू फिनिशिंग आपवा माटे साइडमां कट करी नाखो छो। अने हवे आपणा बे बेंगल्सना बेस जे छे तैयार छे। तो हवे आपणे एने कापड़नी मददथी ऊपर कापड़ रेप करीशुं। अहींया हुं ब्लू नेवी ब्लू कलरनुं वेलवेटनुं मटेरियल छे ए लईने रेप करूँ छुं। आ जाडो पट्टो छे मारी पासे, पण जो पतली पतली पट्टी होय साटिननी पट्टी जे आवे छे ए होय ए पण चाले। पछी तमे ऊन जे आवे छे ए पण आवी રીતે રેપ કરી શકો। તો કંઈ પણ જે તમારી પાસે અવેલેબલ હોય એ કરી શકો। કોટન પણ બહુ જ સરસ લાગે છે, આજકાલ કોટન પણ ટ્રેન્ડમાં છે, પ્રિન્ટેડ કોટન બહુ જ સરસ લાગે એટલે તમે એ પણ કરી શકો। તો આવી રીતે ઓલ ઓવર રેપ કરી દેવાનું, વિટાડી દેવાનું। અને જો તમારી પાસે ફેબ્રિક ગ્લુ હોય તો એની મદદથી પણ તમે એને સ્ટિક કરી શકો, ચોંટાડી શકો। અધરવાઇઝ ફેવર સ્ટિક છે એ પણ ચાલે। એકચ્યુઅલી હું અહીંયા છું અને સોય દોરાની મદદથી જ એને સ્ટિચ કરી દઉં છું, એટલે ક્યારેય નીકળશે જ નહીં। એકચ્યુઅલી મેં ટ્રાય કરી હતી ફેબ્રિક ગ્લુથી, પણ થોડા પ્રોબ્લેમ થયા, એને સુકાવા દેવામાં બહુ ટાઈમ લાગે છે। તો મેં મારી પાસે સોય દોરો બેસ્ટ આઈડિયા લાગ્યો તો મેં એ કરી નાખ્યું। તો આવી રીતે મેં સ્ટિચ કરી દીધું છે, જે છેડો છે એને જ સ્ટિચ કર્યું છે, બીજું કંઈ નથી કર્યું। બેઝમાં બ્લેક રાખવાનો કારણ એ છે કે બ્લેક કલર ઉપર કંઈ પણ કલર કોમ્બિનેશન બહુ જ સરસ લાગે છે, એમાં નવરાત્રિમાં બહુ જ સરસ લાગે, એટલે બ્લેક કે બ્લુ અને વેલ્વેટ ઉપર કંઈ પણ ડેકોરેશન કર્યું હોય સારું જ લાગે। તો આપણો આ બેઝ જે છે તૈયાર છે, એકદમ હલકું ફૂલકું છે, બચ્ચાઓને વાગશે પણ નહીં એવું સરસ છે। તો હવે આપણે ડેકોરેશન માટે કંઈ પણ લઈ શકીએ, લાઈક તમે પેલું જુઓ છો મારા રેડ કલરનું મટીરિયલ છે, તમે એના કટકા કરીને એ પણ સ્ટિક કરી શકો છો। પછી પોમ્પોમ છે સાઈડમાં દેખાય છે તમને, પોમ્પોમ એ પણ સ્ટિક કરી શકો। અને મારી પાસે આ લેસ પટ્ટી છે તો હું અહીંયા આવી રીતે લેસ લગાવી દઈશ। અહીંયા હું સુઈ દોરા વડે લેસ સ્ટિચ કરી દઉં છું, તમે સ્ટિક પણ કરી શકો છો, ગ્લુગનથી પણ કરી શકો છો। ગ્લુગન થોડો ટાઈમ રહે છે, પછી થોડા ટાઈમમાં એ બધું છૂટું થઈ જાય છે, એટલે સુઈ દોરો ઇઝ ધ બેસ્ટ। તો બસ હું જ્યારે મને સસ્તામાં લેસ પટ્ટી મળતી હોય કોઈ પણ ગોલ્ડન કલર મલ્ટી કલરની તો હું લઈ લઉં છું, અને આવી રીતે એનો યુઝ થઈ શકે છે। તો બસ આવી રીતે આપણે બંને સાઈડ લગાવી દીધું છે, અને હવે આ જે મારી પાસે મલ્ટી કલરની લેસ પટ્ટી છે એને હું આવી રીતે લગાવી લઈશ, ઓકે, અને સામેની સાઈડ આવી રીતે, એટલે અહીંયા થોડું ધ્યાનથી કરજો એટલે કોઈ પ્રોબ્લેમ આવે, પરફેક્શન આવે। અને નવરાત્રિ ચાલે છે તો થોડું ગ્લિટરી અને મલ્ટી કલર એ બહુ સરસ લાગે છે। તો તમે અહીંયા બ્લેસની વચ્ચે પેલા કોડી આવે છે એ પણ લગાવી શકો, પછી ઘૂઘરી આવે છે એ પણ લગાવી શકો। અને હું અહીંયા મને એકચ્યુઅલી મિરર પણ બહુ ગમે છે, મિરર બહુ જ મસ્ત લાગે છે, એટલે હું અહીંયા બંને સાઈડ પેલા લગાવીને લેસ લગાવીને વચ્ચે આવી રીતે મિરર લગાવી દઉં છું, મિરર બહુ જ મસ્ત લાગે છે,
એકચ્યુઅલી આપણા જે બન્યા છે આપણે સ્ક્વેર બોટલમાંથી બનાવેલી છે, એટલે સ્ક્વેર બનેલા છે. તમે જો ગોળ બોટલમાં બનાવશો તો એ ગોળ બનશે, તો એ બહુ જ સરસ લાગે છે પહેરાતા. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. આવજો.